અમુક અમુકને અમુક અમુકની એવી ચડી ગઈ હોય તે ચોખ્ખું દેખાય આવે કે આ ભાઈનું જ કલ્યાણ થાય એમ નથી, આ બાઈનું જ કલ્યાણ થાય એમ નથી. આ જ હાવ ગમે એમ કર્મ કરીને, ગમે એમ ઇન્દ્રિયોને લાટ દડાવી, દંભ પાખંડ કરી નરકમાં લચ્ચોરાશીમાં જાય એમ છે, તો એને સમાગમે એની સેવાએ કરીને એને માટે ટાઈમ બગાડીને આપણે શું ખાટી જવાના અને શું કલ્યાણ પામવાના? નથી આવી આંખી ઉગડતી. અમુક અમુક એવા ફસાણા છે, એવા ફસાણા છે કે એની વાત જવા દે, નવાઈ લાગે આપણને. ગમે એમ તમે સમજાવો ને તોય ન સમજે. પકડાઈ ગયું એ પકડાઈ ગયું, મૂકે નહીં પછી. ઘણાને એવો અમુક પ્રકારનો એવો મહિમા પાવામાં આવે છે, પછી એમાંથી એ ન નીકળે. હાવ ખોટા હોય તોય નીકળે, લોય ન નીકળે. હાવ સ્વામિનારાયણ સંપ્રદાયની આખી પરંપરામાંથી બારા નીકળી જાય તોય ન નીકળે. આખી રીતભાતથી બહાર વ્યા જાય તોય ન નીકળે. આજ્ઞાઓથી સિદ્ધાંતોથી હાવ અલગ પ્રકારનું પોતાનું નવું ડિંડક ચલાવે કે જેમાં ભગવાન સ્વામિનારાયણની મર્યાદા કે મરજી કાંઈ ન હોય, તોય એમાં ગરી ગયેલા પછી નીકળી શકતા નથી. કાં માન મોટે હોય, કાં કોઈ એને એવો સ્વાર્થ સિદ્ધ થતો હોય, અને કાં એના એવા પાપ, બીજું શું, કે તે લોકો બધું જાણવા છતાં સાચાનો સંગ કરી શકે નહીં અને ખોટાને કોડાઓને મૂકી શકે નહીં. અને એમાં એને કલ્યાણ મનાય, પાછું કલ્યાણ મનાય. કમાલ જેવી કથા છે. સ્પષ્ટ એવું દેખાય છે કે ગમે તે હોય પણ એના ઉપર ભગવાનનો જોઈએ એવો રાજીપો હોય નહીં, નહીતર જ્યાં કલ્યાણ થાય એવું હોય નહીં ત્યાં માણસ ખરેખરો મુમુક્ષુ હોય તે ઊભો જ ન રહે ભાગે. પણ આવાને કલ્યાણ જોતું હોતું નથી, ને કાં તો હાવ એમના મહિમાના ખોટા ડીંગા મારી મફતમાં કલ્યાણ મળતું હોય એવું લાગે, ન્યાજ એ લોકો પડ્યા પાથરા રહેતા હોય છે. અને બીજે તો એને બરાબર નિયમમાં રહેવું પડે, પાળવું પડે, નિર્માની નિખાલસ નિર્દંભ જીવન જીવવું પડે, નાના મોટા નિયમને સારધારપણે અનુસરવું પડે, પછી કલ્યાણ મળતું હોય તો એને એ બહુ ફાવે નહીં કે આટલી બધી મહેનત કરીએ પછી કલ્યાણ મળે. આ તો માત્ર મહિમા આમ રાખો ને ત્યાં મોક્ષ, સમજ્યા? કેમ જે મોક્ષની ચાવી આમની પાસે, બીજા કોઈ પાસે છે નહીં. ધામની ચાવી આ લોકો જ લઈને ફરે, એ તાળું ખોલી દે તો જ જવાય. ઘણાને તો એવું બધું ફિટ કરી દીધું છે કે ચાવી એના હાથમાં છે, એનું જ ઠેકાણું નથી હોય એમને, એના હાથમાં ચાવી માને આવડે કે આપણને તાળું ખોલી દે અક્ષરધામનું. કમાલ છે. એ માયેલા ભૂત હોય થયેલા હોય છે, જો એના હાથમાં ચાવી હોય તો એ ભૂત કેમ થયા હોય? એવાનામાં પાછો વિશ્વાસ રાખે ચાવી એની પાસે. એટલે જેની પાસે તમે ચાવી કહેતા હતા એની અધોગતિ થયેલી હોય એ બધું પાછા બધા જાણતા હોય, એનો ઉદ્ધાર કરવા માટે વળી કેટલાય ભજન તપ કરવા પડ્યા હોય, ને પાછા ચાવી ન્યાય ન્યાય ટીંગાડી રાખે એની પાસે. ક્યાંથી આમાં લોકોનું બિચારાનું શું થાય ભગવાન જાણે.